दर्शक मित्रों प्रणाम, वंदे मातरम। आपनी आ चैनल आप द्वारा पूछायेला प्रश्नों आधारे आपे जे सलाह सूचन कर्या छे, अगाउ भी करेला छे, ये बधु कंक्लूड करीने चाली रही छे। वर्तमान में युवा पेढ़ी एटली सजग बनी छे मोबाइल ना लीधे, अने एमना घणा बधा संदेश आवता होय छे, मैसेज आवता होय छे, जात जातना सलाह सूचन आवता होय छे, अने कईक वधारे जाणवानी उत्सुकतावाळा प्रश्नो आवता होय छे। हवे आजे एवा एक प्रश्ननी आपणे चर्चा करवानी छे, संवाद करवानो छे, कि जेमनुं आखुं शरीर ઓઈલી હોય છે, ત્વચા ઓઈલી હોય છે, એના માટે એક સરસ મજાનો પ્રશ્ન આવ્યો છે। લગભગ 26 વર્ષનો એ યુવા છે અને એને આ પ્રશ્ન પૂછ્યો છે। આપણે એના માટે વિગતવાર થોડું જોઈ લઈએ। કેટલાય ભાઈ બહેનો અને બાળકોના શરીરની ત્વચા ભલે ડ્રાય હોય, પરંતુ ચહેરાની ત્વચા ઓઈલી હોય છે। કેટલીકવાર ત્વચા અને ચહેરાની ત્વચા, એટલે પૂર્ણ શરીરની ત્વચા અને ચહેરાની ત્વચા પણ ઓઈલી ચીકણી હોય છે। જેવામાં શરીરમાંથી થોડી થોડી દુર્ગંધી આવતી હોય છે, અતિ પ્રસ્વેદનો પ્રોબ્લેમ શરૂ થાય છે, કે એટલે કે પરસેવો વધારે આવે છે, બેચેની ગૂંગળામણ અનુભવાય છે। મોડું ધોયા બાદ તુરત જ થોડી વારમાં ચહેરો અને શરીર ફરીથી તૈલી થઈ જાય છે, ઓઈલી થઈ જાય છે। ત્યારે કેટલીક વાર જીવ પણ ગભરાય છે આવા સંજોગોમાં। આ બધા તકલીફોમાં તદ્દન આસાન, બધા જ કરી શકે એવા એક પ્રયોગની આપણે ચર્ચા કરી લઈશું। આ જે પ્રયોગ અહીંથી સૂચું છું મિત્રો, ખૂબ આસાન પ્રયોગ છે, પણ તલ્લીનતાથી કરજો, દિલ દઈને કરજો, ઘણા સારા પરિણામ મળશે। પરંતુ હું અપેક્ષા રાખું છું કે જેમાંથી અજીનોમોટો આપણા શરીરમાં દાખલ થાય છે, એવા કોઈ પણ ફૂડ પ્રત્યે આપ થોડા સજગ રહેજો કે એવો ખોરાક બંધ કરજો। તેના માટે 4 ચમચા જેટલું પીસેલું બેસન અને 10 ચપટી જેટલી હળદર લેવાની, 1 ચમચી ગુલાબજળ અને 1 વખત ગરમ કર્યા વગરનું કાચું દૂધ, આ બધું ભેળવી ભજીયાના કીરા જેટલો જાડો રગડો બનાવો। શક્ય હોય તો તેમાં 1 થી 2 પાંખડી જેટલા કેસર પણ ઉમેરવું। બાદમાં રગડો તૈયાર થયા પછી 5 થી 6 ટીપા જેટલું ગ્લિસરીન અથવા તલનું તેલ છે કે કોપરાનું તેલ છે એ પણ ચાલી શકે। પીસેલા બેસનનો મતલબ ફાઇન બેસન નથી લેવાનું, ચક્કી પરથી તમે દળાઈ લાયા હો, ગરઘંટીમાંથી દળેલું હોય તો એવું બેસન તમારે 4 ચમચી બેસન લેવાનું છે અને 10 ચપટી જેટલી હળદર લેવાની છે। એ બધું ઉમેરીને એને ફીણી નાખવાનું છે, જે ફીણવા માટેનું એક આટલું, એક બિલ્લા જેટલું નાના ટુકડું સ્ટીલનું યંત્ર જેવું આવે છે, ઇલેક્ટ્રિકથી નથી ચાલતું, હાથથી જ આમ કરવાનું છે, એને ફીણી નાખજો થોડું। અને આ જે પ્રમાણ મેં સૂચવ્યું છે તમને 4 ચમચી બેસનવાળું, એ ફક્ત ચહેરાની ત્વચા છે, ગરદન છે, પછી કોણી છે, એના માટે જ છે। પરંતુ સમજો તમને શરીરના અન્યત્ર ભાગમાં પણ તકલીફ હોય, અથવા તો પૂર્ણ શરીરની ત્વચા ઓઈલી હોય, તો તમે એનું પ્રમાણ વધારી શકો છો। કેટલીક વાર શું હોય છે કે કોઈનું આખું શરીર ડ્રાય હોય છે, પરંતુ ચહેરો ઓઈલી હોય છે, એટલે એવા સંજોગોમાં પ્રમાણ વધઘટ થતું હોય છે, એનું તમે ધ્યાન રાખજો। બાદમાં તેને જરૂરી જગ્યાએ લેપન કરી દેવું જોઈએ। 15 થી 20 મિનિટમાં જ્યારે તે સુકાવા લાગે ત્યારે હાથ થોડા ભીના કરી દેવાના પાણીમાં, અને પછી જ્યાં લગાવ્યું હોય ત્યાં હળવા હાથે થોડી મસાજ કરી દેવાની। એટલે કે જ્યારે લગાવ્યું હોય ત્યારે તો
ये पतलूज होय परंतु सुकाया पछी त्वचा माथी जारे पहला त्रण पड माथी बधुं खेंची नाखी बिनजरूरी तत्वो त्यार पछी तमे हाथ बीना करीने जारे सुकायु होय त्यारे हळवा हाथे एनी मसाज करी नाखो पछी ने हूंफाळा पानी थी चेहरो धोई नाखो कोणी धोई नाखो गर्दन धोई नाखो पछी ने जे रुवांटी वालो रूमाल छे एनाथी दाबी दाबी ने थोड़ू एकदम दाबी ने लूछवानी जरूर नहीं परंतु दाबी दाबी ने थोड़ू पानी चूसाई जाए ए रीते करवानू छे अथवा तो रिसरना तमे स्नान करी लो। आ प्रयोग सवारना वक्त में कराए नहावाना कलाक पहला अथवा रात्रि स्नान पहला पण संध्या स्नाने संध्या टाणे जे लोको स्नान करे छे एना एक कलाक पहला पण चाले। आ प्रयोग तमे 5 दिवस सलंग करजो पछी 2-3-4 दिवस छोड़ी दो अने महीना में लगभग 7-8 वार आ प्रयोग करो अने आ प्रयोग जो उनाळा में करो तो वधारे सारू रहेशे एना सुयोग्य परिणामों मळशे झड़पी परिणामों मळशे। मित्रों आ निर्दोष प्रयोग छे पण चोक्कस परिणामों आपनारो प्रयोग आनाथी चेहरानी त्वचा एकदम मुलायम थशे सॉफ्ट थशे पछी जे जूना खीलना डाघा रही गया से एमांथी मुक्ति मळशे चेहरो आभावान थशे तेजस्वी थशे परसेवो वधारे पड़तो आवतो हशे तो ए पण ओछो थई जशे केटलाकने चेहरे बहु परसेवो आवे कपाळना भागमां ए पण ओछो थई जशे। आवा संजोगोमां तमे समजो योगालय द्वारा बनावेलू जे सौंदर्य लेप छे शीतकारी लेप छे एनो पण उपयोग करी शको छो ऑनलाइन पण मळे छे फोन करो तो अहींथी पण मोकलवामां आवे छे ए पण बहु अद्भुत छे बहु परिणामदायी छे अने एने वापरवानी विधि एना ऊपर जे ते डब्बी ऊपर लखेली छे। मित्रों आटला प्रयोगों दरमियान अने कायम माटे पण जो तमे सलाड भरपूर खाशो अने फ्रूट्स वधारे खाशो तो तमने बहु सारा परिणामों मळशे। जेमने वधारे पड़तो परसेवो आवतो होय एमने दिवस दरमियान काळा अने जांबली रंगना कपड़ा एवॉइड करवा जोईए सूर्यनी हाजरीमां तो खास सूरज दादा की हाजरी में खास काला ने जांबली कपड़ा थी दूर रहू जीए। तो मित्रों आ खूबज सहज सरल अत्यंत परिणामदायी प्रयोग मैं तमने सूचव्यो छे वार त्योहारों में तमे अवश्य आनो उपयोग करजो दिवाली ना त्योहारों में तमे आनो उपयोग करजो लग्न प्रसंगों में उपयोग करजो क्याय जवानु हो एना कलाक बे कलाक पहला पण जो तमे आ रीते करी लेशो तो चेहरा पर एक विशिष्ट प्रकार की आभा उभी थशे ज। अस्तु आ संवाद नो श्रेय हूँ भगवान शिवना चरणों में अर्पित करू छू जगत जननी भारत माता ने प्रणाम करू छू अने आजना विषय समापन की आज्ञा चाहूँ छू।